સુરસિંહ જી તખતસિંહ જી ગોહિલ કલાપીના ઉપનામથી પ્રખ્યાત છે. ગુજરાતના કવિ અને લાઠવી રાજવી હતા. એમનો જન્મ લાઠી એટલે હાલના અમરેલીના રાજકુટુંબમાં થયેલો. 1882 થી 1990 સુધી રાજકોટની રાજકુમાર કોલેજમાંથી પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું. બચપણમાં આંખોની તકલીફ બહુ જોઈ ના શકતા અને કૌટુંબિક કલહ પણ હતો, જેના લીધે 5મા ધોરણ સુધી અભ્યાસ કરી શક્યા. પછી એમને પોતાના અંગત શિક્ષકો રૂપી અંગ્રેજી સંસ્કૃત સાહિત્યનું શિક્ષણ મેળવ્યું. ફારસી અને ઉર્દુ ભાષાનો પણ બહુ ઊંડાણ પરથી અભ્યાસ કર્યો. એમણે ટોટલ 2 લગ્ન કરેલા. 1889માં 15 વર્ષની વયે તેમનાથી 8 વર્ષ મોટા કચ્છના રાજભા એટલે કે રમા તથા તેમનાથી 2 વર્ષ મોટા કોટડા સાંગણીના આનંદીબા સાથે તેમના લગ્ન થયા. પિતા અને મોટાભાઈના અવસાનથી સગીર વયે જ ગાદી વારસ ઠરેલા અને 1895માં લાઠી રાજ્યનું રાજપદ એમણે સોંપાયું. વિધિની વક્રતા અને બાપુનું નસીબ કે રમા સાથે એક આવીતી દાસી જેનું નામ હતું મોગી, પાછળ તેનું નામ શોભના કરવામાં આવ્યું. શોભના ખૂબ જ બુદ્ધિચાતુર્યવાળી સ્ત્રી હતી. ખૂબ સુંદર, ખૂબ નાજુકપણા બોલપણ જોતા બાપુને એના સાથે પ્રેમ થઈ ગયો. એક બાજુ શોભનાને સાહિત્યમાં ખૂબ રુચિ, બીજી બાજુ કલાપીને સાહિત્યમાં ખૂબ રુચિ. પરિણામે બંને એકબીજાના સંપર્કમાં આવ્યા અને બંનેનો પ્રેમ એક ગાઢ પ્રીતિમાં પરિણમ્યો. હવે આના લીધે એમના આંતરજીવનમાં ખળભળાટ મચી ગયો. આના લીધે એમને ઘણા સાંસારિક, માનસિક અને વૈચારિક સંઘર્ષોનો સામનો કરવો પડ્યો. પણ છતાં પણ એમણે પોતે શોભનાનો સાથ ના છોડ્યો અને 1898ની અંદર એને શોભના સાથે લગ્ન કર્યા. જ્યારે પોતે રાજવી પરિવારના રાજા હતા અને શોભના એક દાસી હતી, છતાં પણ એની સાથે લગ્ન કર્યા. પરંતુ હવે વિધાતાને કંઈક અલગ જ મંજૂર હતું. રજુ અને સંવેદનશીલ પ્રકૃતિના કવિ ખૂબ જ રાજધર્મ નિભાવવા છતાં લોકો હંમેશા એવું જ કહેતા કે આ ક્યારેય પોતાની રાજ્ય કાર્યમાં પોતાની જાતને ગોઠવી શક્યા ન હતા. એટલે છેવટે પોતે લોકોથી ત્રાસીને ગાદી ત્યાગનો દ્રઢ નિર્ધાર કર્યો. અને એવું કહેવાય છે કે 56 દુકાળ વખતે કલાપીનું અકાળે અવસાન થયું. પણ આમ તો એવી વાતો મનાય છે કે રાજબા અને શોભના સાથે જે પ્રણાલા લીધે મતભેદ ઊભા થયા હતા, એના લીધે કવિ કલાપીને ઝેર આપવામાં આવ્યું કે કલાપીએ જાતે ઝેર પીધી લીધું. તો આ બધો જે